હેલો મિત્રો આ વીડિયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ભૂગોળ માટે આઈએમપી ક્વેશન્સ પ્રથમ પરીક્ષા માટે જી હા મિત્રો તમારી જે પ્રથમ પરીક્ષા આવી રહી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં તો એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું ભૂગોળના એને આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ત્રણ માર્ક્સના અને પાંચ માર્ક્સના આ બંને ક્વેશ્ચન્સની વાત કરીશું ત્રણ ગુણના અને પાંચ ગુણના એના સિવાય એક ગુણના અને બે ગુણના નો વિડીયો ચેનલ ઉપર મળી જશે તો એકવાર જોઈ લેજો અને જરૂરી સૂચના છે કે ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક મળી જશે તો એ જરૂર જરૂરથી જોઈન કરજો ત્યાં તમને તમામ નવી માહિતી મળશે તેમજ તમે તમારા પેપર મને ત્યાં મૂકશો કે તરત જ તેના સોલ્યુશન તમને આપણી ચાલ ઉપર જોવા મળી જશે તો તમે જો ત્યાં પેપર મૂકશો તમારા જે તે વિષયના જે દિવસે પરીક્ષા હોય એ દિવસે એ પેપર મૂકશો એના સોલ્યુશન આપણે ચાલુ ઉપર આપી શકીશું જેથી તમે પણ એના સોલ્યુશન મેળવી શકશો અને બાકી મિત્રો પણ એ સોલ્યુશન જોઈ શકશે તો તે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ઘણું બધું મટીરીયલ તમારા માટે આવવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ ત્રણ માર્ક્સના ક્વેશ્ચનની સાથે ત્રણ ગુણના પ્રશ્નોની વાત કરીએ તો પાછળ જે આ સંખ્યા લખેલી છે. મહિનો લખેલું છે છે એ એ એવું સમજવાનું કે બોર્ડ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પહેલો પ્રશ્ન અહીં છે નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો તફાવત આપો નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો અસ્થાયી પશુપાલન અને વ્યાપારી પશુપાલન વચ્ચેનો તફાવત આપો ખેતી અને તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ છે આ ક્વેશ્ચન છે તૈયાર કરી દેજો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવાય છે કહેવામાં આવે છે તે કયા શહેરોમાં આવેલો છે ટૂંક નોંધ લખો હવાઈ માર્ગોના વિકાસ જણાવો ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે આકાશવાણી વિશે ટૂંકનો પ્રદેશ એટલે શું ભારતના વિદેશ વ્યાપારની છે તો મિત્રો આ જે ક્વેશ્ચન ક્વેશ્ચન છે છે તે તો એ તૈયાર કરી દેજો અને એની સાથે આઈએમપી પેપર ચેનલ ઉપર મળશે તો એ પણ તૈયાર કરવું જરૂરી છે જેથી તમે વધુ માર્ક્સ લાવી શકશો હવે જોઈ લઈએ પાંચ માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન્સ જેની વાત કરી લઈએ તો એમાં પ્રશ્ન પ્રથમ જે ક્વેશ્ચન છે તે છે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમનો અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો બીજું છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળ ચર્ચો ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓનો મુખ્ય વિભાગો જણાવવાના છે માનવીની પંચમ પ્રવૃત્તિના લક્ષણો પરિવહનનો અર્થ આપી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો. અથવા તો સડક માર્ગોની જગ્યાએ રેલ માર્ગો પણ પૂછાઈ શકે છે તો એકવાર ઈ ક્વેશ્ચન વાંચી લેવો અને સાતમો છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય છે ઉપગ્રહ સંચાર વિશે વિગતે સમજાવો તો મિત્રો જે આ આઠ ક્વેશ્ચન છે તે ઈમ્પોર્ટન્ટ છે તો એકવાર એ પહેલા વાંચી લેજો અને બાકીના પાંચ ગુણના પ્રશ્નો તમારી બુકમાંથી તમે પછી કરી શકો છો પહેલા આ પ્રશ્નો તૈયાર કરી દેવાના ચાની સાથે આઈએમપી પેપર તૈયાર કરી દેવાનું છે અને તમારે જે દિવસે જે તે વિષયનું પેપર હોય એ પેપર મને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકજો જેથી આપણે એના સોલ્યુશન આપણે ચેનલ ઉપર આપી દઈશું જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય